डबल जंत्री साथे राज्यभरना बिल्डर्सनो विरोध निर्णय पेली मे सुधी स्थगित करवानी मांग क्रेडाय ग्राहेडना आगेवानोनी मुख्यमंत्री साथे करशे मुलाकात रातोरातना निर्णय थी ओनगोइंग प्रोजेक्ट्स ने लईने चिंता तो करोड़ोना प्रोजेक्ट्स ने माठी असर पहोंचाड़वानी संभावना अदाणी मुद्दे हिडनबर्गना रिपोर्ट की तपास की मांग साथ कांग्रेस विरोध प्रदर्शन गुजरातभर में कांग्रेस एलआईसी सामे करशे प्रतीक धरना अमदावाद में जगदीश ठाकुर की आगेवानी में कांग्रेस विरोध करशे साबरमती नदी में प्रदूषण मुद्दे हाईकोर्ट में सुनावणी हाईकोर्टे प्रदूषण मुद्दे सुओ मोटो अरजी पर सुनावणी राज्य सरकार અને એએમસી કામગીરી રિપોર્ટ રજૂ કરશે સીપીસીબીના રિપોર્ટમાં સાબરમતી દેશની બીજા નંબરની પ્રદૂષિત નદી બોટાદના ઢાકણીયામાં હત્યાનો સૌરાષ્ટ્રમાં વિરોધ તો રાજકોટના કિશનપરા ચોકમાં હત્યાને લઈ વિરોધ પ્રદર્શન હિન્દુ સ્વરાજ સંગઠને આરોપીઓને કડકમાં કડક સજા આપવાની માંગ સાથે દેખાવો કર્યો 3 ફેબ્રુઆરીએ બોટાદના ઢાકણીયા ગામે નવઘણ જોગારણા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી આણંદ એક્સપ્રેસ હાઈવે પર ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં ડાકોરના 3 યુવાનોના મોત થયા સમગ્ર મામલે ખંભોળજ પોલીસે તપાસ શરૂ કરી અમદાવાદમાં U20 સમિટને લઈને તૈયારીઓ તેજ 9 અને 10 ફેબ્રુઆરીના રોજ યોજાશે U20 સમિટ 20 દેશોના પ્રતિનિધિ સમિટમાં હાજરી આપશે કાંકરિયાની નગીના વાડી ખાતે યોજાશે ગાલા ડિનર સુરતના અમરોલી વિસ્તારમાં ટ્રકે મારી પલટી સિમેન્ટ ભરેલા ટ્રકે મારી પલટી ખરાબ રોડ હોવાને કારણે ટ્રકે બેલેન્સ ગુમાવ્યું સદ્દસીબે કોઈ જાનહાનીના સમાચાર નહીં વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ આપઘાત તો કર્યો પ્રયાસ વેરાવળમાં આવાસ યોજનામાં રહેતા પરિવારે વ્યાજખોરોના ત્રાસ બાબતે ગાંધીનગરમાં ગૃહમંત્રીને રૂબરૂ આપવીતી વર્ણવી તો પોલીસે યોગ્ય સહકાર ન આપ્યાનો પરિવારનો આરોપ આ અંગે 3 આરોપી ઝડપાયા જેતપુરમાં પીજીવીસીએલ કર્મચારીઓનો આપઘાત તો વ્યાજના ચક્રમાં ફસાતા કર્યો આપઘાત ગળે ફાંસુ લગાવી કર્મચારીએ કર્યો આપઘાત 10 ગણી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ સુસાઇડ નોટમાં વ્યાજખોરોનો ઉલ્લેખ સંસદમાં આજે પણ હોબાળાના અણસાર હિડનબર્ગ રિપોર્ટ મામલે વિપક્ષ કરી શકે છે હંગામો શુક્રવારે પણ વિપક્ષે મચાવ્યો હતો ભારે હોબાળો અદાણી સામે તપાસની વિપક્ષે કરી છે માંગ સંસદ ભવન બહાર કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન ગાંધીજીની પ્રતિમા સામે કોંગ્રેસે ધરણા કર્યા હિડનબર્ગ રિપોર્ટ મામલે કોંગ્રેસનો વિરોધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું જાતિવાદને લઈને મોટું નિવેદન કહ્યું કે જાતિ ભગવાને નહીં બનાવી પરંતુ જાતિ પંડિતોએ બનાવી સમાજના ભાગલા પાડીને બીજા લોકોએ ફાયદો ઉઠાવ્યો દિલ્હીને આજે નવા મેયર મળી શકે છે દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થશે બબાલને કારણે 2 વખત ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી મેયર પદને મુદ્દે આપ અને બીજેપી વચ્ચે ખેંચતા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કર્ણાટકને વિકાસની મોટી ભેટ આપશે બેંગલુરુમાં ઇન્ડિયા એનર્જી સપ્તાહનું ઉદઘાટન કરશે તો તેમજ તુમકુરુમાં એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર ફેક્ટરી રાષ્ટ્રને સમર્પિત કરશે તો પ્રધાનમંત્રી મોદી આજથી ઊર્જા સપ્તાહની કરાવશે શરૂઆત બેંગલુરુમાં વડાપ્રધાન મોદી લોન્ચ કરશે ઇંધણ E20 આજથી ઇથેનોલયુક્ત પેટ્રોલ મળશે 11 રાજ્યોમાં E20 ઇંધણ મળશે E20 ઇંધણમાં 20% ઇથેનોલનું મિશ્રણ કરાયું અદાણી કેસને લઈને કોંગ્રેસ આજે રસ્તા પર ઉતરશે દેશના તમામ જિલ્લાઓમાં એલઆઈસી અને એસબીઆઈની ઓફિસો સામે વિરોધ પ્રદર્શન કરશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની આગેવાની હેઠળ વિપક્ષી પાર્ટીઓની બેઠક સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજ શપથ લેશે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા 32 થશે સુપ્રીમના 6 સભ્યોની કોલેજિયમે કરી હતી ભલામણ તો કેન્દ્ર સરકારે કોલેજિયમની ભલામણને આપી મંજૂરી
जम्मू काश्मीर में आतंकी संगठने आपी धमकी। आतंकी संगठन टीआरएफे चिट्ठी लखी धमकी आपी। टीआरएफ सरकारी जेसीबी मशीनों ड्राइवर्स ने बनावशे निशानो। तो काश्मीर में रेवेन्यू विभाग कर्मचारी ने धमकी मड़ी। रेवेन्यू विभाग पट्टावाड़ा थी लईने डीसी सुधीना कर्मचारियों ने निशाने बनावशे। जम्मू काश्मीर में जोशीमठ जेवू थयुं। जम्मू काश्मीर डोडा में 21 मकानों में तिराड़ो पड़ी। जमीन घसी पड़ता हालत खराब। जियोलॉजिकल सर्वे ऑफ इंडिया वैज्ञानिकों की एक टीम पहुंची करी रही है तपास। लता मंगेशकर की प्रथम पुण्यतिथि निमित्ते रेती कलाकार सुदर्शन पटनायके ओडिशा पूरी बीच पर भारत रत्न लताजी ने श्रद्धांजलि अर्पी। तो मेरी आवाज ही पहचान है सुंदर साथ 6 फूट ऊंचू रेती शिल्प बनाव। जेल माथी बाहर आता ज राम रहीमे लॉन्च करू आल्बम। मेरे देश की जवानी नाम थी लॉन्च करू आल्बम। तो दुष्कर्म केस में पेरोल पर मुक्त छे राम रहीम। नवा आल्बम ना माध्यम थी छबी सुधारवानो प्रयास। आल्बम में डेरा सच्चा सोदाना वोलेंटियर पण सामेल। तो ड्रग्स की लत छोड़ावानी थीम पर छे आल्बम। तुर्की नुरदागी थी 23 किलोमीटर पूर्व में भूकंप ना आंचका रेक्टर स्केल पर 7.8 की तीव्रता नोंधाई। भूकंप में 53 लोगों ना मौत निपजा तो 18 इमारतों धराशाय। आ तरफ सीरिया में भयानक भूकंप थी 42 लोगों ना मौत। 7.8 की तीव्रता ना आव्या भूकंप ना आंचका। सीरिया में एलेम्पो अने हमा शहर में भारे नुकसानी। एलेम्पो अने हमा में अनेक इमारतों धराशाय। चीली जंगल में भीषण आग यथावत। अत्यार सुधी में 24 लोगों ना मौत थया। 1000 थी पण वधु लोको घायल। तो आ भीषण आग ने कारणे 14000 हेक्टर जंगल बळीने खाक। यूरोपे रशियन तेल अने डीजल पर प्रतिबंध मुक्यो। युक्रेन पर थई रहेला सतत हुमलाने लईने यूरोपियन देशोए रूस पर आर्थिक घेरावी बंदी करीनो तीव्र बनाव। अमेरिकामां देखायेला जासूसी बलून देखाता बन्ने देशों में तनाव वध्यो। चीने बलून अंगे प्रतिक्रिया आपता कह्युं के बन्ने देशों वच्चे संबंधों वधारे बगड़शे। अमेरिकाए गईकाले जासूसी बलून ने तोड़ी पाड्युं हतुं। राज्यमां ठंडीनुं प्रमाण घटता राहत। राज्यमां सरेराश तापमान 14 डिग्री नोंधायुं। अमदावादनुं तापमान 13.1 डिग्री तो नलियानुं तापमान 12 डिग्री जयारे राजकोट अने वडोदरामां तापमान 14 डिग्री नोंधायुं। મોરબીમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ। મોરબી રાજકોટ હાઈવે પર ધુમ્મસ। ધુમ્મસને કારણે વાહન ચાલકોને પરેશાની। હિમાચલ પ્રદેશમાં લાહોલ સ્પીતિમાં થયેલા ભૂસ્ખલનમાં 70થી વધુ લોકો ફસાયેલા। રેસ્ક્યુ કરવા ગયેલા બીઆરઓના 2 શ્રમિકોના મોત થયા તો રેસ્ક્યુ પણ અટક્યું। ઓસ્ટ્રિયામાં હિમસ્ખલનથી 8 લોકોના મોત। ખરાબ હવામાન અને હિમવર્ષાને કારણે સ્થિતિ વણસી। હિમસ્ખલનના કારણે 7 સ્કીયર્સના મોત તો હેલિકોપ્ટર સાથે સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી। બચાવ કાર્ય દરમિયાન 4 ઘાયલ મળી આવ્યા। રિકી કેજે ફરી એકવાર ગ્રેમી એવોર્ડ જીત્યો। રિકીએ ફરી એકવાર સમગ્ર વિશ્વની સામે ભારતનું નામ રોશન કર્યું। બેંગલુરુ સ્થિત પીઠ સંગીતકાર રિકી કેજે ગ્રેમી એવોર્ડ જીત્યો। આ રિકી કેજનો 3જો ગ્રેમી એવોર્ડ। કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલોહત્રા સાથે લગ્નના બંધનમાં બંધાશે। તો કિયારા અને સિદ્ધાર્થ આવતીકાલે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં 7 ફેરા લેશે। લગ્નને લઈ આખો પરિવાર જેસલમેર પહોંચ્યો। પઠાણની સુનામીએ બોક્સ ઓફિસની સીઝન બદલી। તો શાહરૂખની ફિલ્મ રિલીઝ થવાના 2 અઠવાડિયા પૂરા થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી। 12 દિવસ સુધીમાં 850 કરોડની કરી કમાણી। ઇઝરાયલમાં લાખો લોકોએ પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુ સામે વિરોધ પ્રદર્શન। 5 અઠવાડિયાથી લોકો સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ પ્રદર્શન હાલમાં રાજધાની સહિત 20 શહેરોમાં ફેલાયું। વિરોધકર્તાઓનું કહેવું છે કે નેતન્યાહુ સરકાર વિશ્વ શાંતિ માટે ખતરો।
યુક્રેનની પોર્ટ સિટી ઓરેસામ એક ઇલેક્ટ્રિક સબસ્ટેશનમાં બ્લાસ્ટ, વીજળી સ્ટેશનમાં આગ લાગતા 5 લાખ લોકો અંધારામાં રહેવા બન્યા મજબૂર. તો આ સબસ્ટેશનને ફરી કાર્યરત કરવા મહિનાઓ લાગશે. યુક્રેનને તુર્કી પાસે મદદની માંગણી કરી. પાકિસ્તાનના ક્વેડા શહેરમાં રવિવારે એક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એક આત્મઘાતી હુમલો હોવાનું સામે આવ્યું. આ બ્લાસ્ટમાં 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. હુમલાખોરોએ ફરી એક વખત પોલીસને નિશાન બનાવી. આર્થિક તંગીનો સામનો કરી રહેલા નાપાક પાકિસ્તાનને આર્મી અને કાયદાના વિવાદોથી બચવા એક નવું બિલ તૈયાર કર્યું. નવી કલમો પ્રમાણે કોઈપણ વ્યક્તિ આર્મી અને કોર્ટને લઈને આપત્તિજનક ટિપ્પણી કરશે તો તેને જેલની સજા કરવામાં આવશે. નાપાક પાકિસ્તાનની વધુ એક કાળી કરતૂતોનો પર્દાફાશ. ભારતની ગુપ્તચર એજન્સીઓએ કર્યો મોટો ઘટસ્ફોટ. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારત સામે વિરોધ પ્રદર્શનનું પ્લાનિંગ. પાકિસ્તાને દુનિયાભરના દૂતાવાસોને કહ્યું કે કાશ્મીર ઘાટીમાં એવું ષડયંત્ર રચો કે દુનિયાભરમાં ભારત સરકારની છબી ખરાબ થાય. પાકિસ્તાનને ભારતીય ક્રિકેટ ટીમે મોટો ઝટકો આપ્યો. એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં ભારતની સ્પષ્ટતા. એશિયા કપ 2023 રમવા માટે ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય. બીસીસીઆઈ દ્વારા એશિયા કપ 2023 માટે પાકિસ્તાન પ્રવાસ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આ નિર્ણયથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગ્યું છે. બીસીસીઆઈએ કહ્યું કે કોઈ ન્યુટ્રલ સ્થળે એશિયા કપ યોજાશે તો ભારતીય ટીમ જરૂર ભાગ લેશે. ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ પાકિસ્તાન નહીં જાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટો ફટકો પડશે. કેમ કે સ્ટાર ખેલાડી નહીં રમે તો સ્પોર્ટ્સ જાતે જ ટુર્નામેન્ટમાંથી હટી જશે. પૂર્વ ભારતીય ક્રિકેટ વિનોદ કાંબલી પર તેમની પત્ની એન્ટ્રિયાએ મારપીટનો આરોપ લગાવ્યો. પત્નીના આરોપો બાદ વિનોદ કાંબલી સામે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. ફરિયાદમાં એન્ટ્રિયાએ કાંબલી પર નશાની હાલતમાં મારપીટ કર્યાનો આરોપ લગાવ્યો. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ નિત નવા રેકોર્ડ બનાવી રહી છે. ત્યારે ફિલ્મ માટે એક માઠા સમાચાર આવ્યા. ફિલ્મ પઠાણ ઓનલાઈન લીક થઈ ગઈ છે, જેની અસર ફિલ્મની કમાણી પર પડશે. ટેલિગ્રામ ચેનલ પરથી ફિલ્મને લોકો ડાઉનલોડ કરી રહ્યા છે. બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર અને સલમાન ખાન એક વિડીયોમાં ડાન્સ કરતા જોવા મળ્યા. બંને સ્ટાર અપકમિંગ ફિલ્મ સેલ્ફીના સોંગ પર ડાન્સ કરી રહ્યા છે. બંને ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા. બોલિવૂડની અભિનેત્રી કંગના રણૌત ફરી ચર્ચામાં આવી. કંગનાએ બોલિવૂડના જાણીતા કપલ પર જાસૂસીનો આરોપ લગાવ્યો. કંગનાએ કહ્યું કે તેનો પર્સનલ અને પ્રોફેશનલ ડાટા લીક કરવામાં આવી રહ્યો છે. તેણે નામ લીધા વગર જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર આરોપ મૂક્યો.